ફ્યુચર એકેડમીમાં તમારું સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં ચેપ્ટર નંબર 5 જેનું નામ છે શ્વેત ક્રાંતિના પ્રેરણેતા। આપણે ઓલરેડી આ ચેપ્ટરનું પાર્ટ 1 ભણી ચૂક્યા છીએ, આજે પાર્ટ 2 ભણવાના છીએ અને 4 ચેપ્ટર જોઈ લીધા છે, તેના વિડીયોસ મારી YouTube ચેનલ પર અવેલેબલ છે। એ સાથે સાથે તમે જો તમે હિન્દી વિષયમાં ભણવા માંગતા હો તો 1-23 ચેપ્ટરના વિડીયો મારી YouTube ચેનલ પર અવેલેબલ છે અને એના ક્વેશ્ચન આન્સર્સના પણ વિડીયો અવેલેબલ છે। અને જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરો અને બીજા સાથે શેર કરો। તો આ ચેપ્ટર જોઈએ, તો આ ચેપ્ટરની અંદર શ્વેત ક્રાંતિના પ્રણેતાની વાત કરવામાં આવી છે, એ બે માણસોની વાત કરવામાં આવી છે। એક છે આપણા ગુજરાતના આણંદના ત્રિભુવનદાસ પટેલ અને બીજા છે કેરાલાના ડોક્ટર વર્ગીસ કુરિયન। આ બે મહાનુભાવોની અહીંયા વાત કરવામાં આવી છે। ડોક્ટર વર્ગીસ કુરિયન ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈસવીસન 1944 ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની માં એપ્રેન્ટિસ તરીકે એક યુવાનની પસંદગી થઈ। તે યુવાનના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર હોવાથી તે એક બે વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાનને મળ્યા। યુવાન ઇજનેરને તે ન ગમ્યું, બધાએ ખૂબ ના પાડી છતાં તેમણે સામેથી નોકરી છોડી દીધી। કારણ આપતા તેમણે કહ્યું, હવે હું અહીં કુરિયર નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું જે મને મંજૂર નથી। આવો અડગ આત્મવિશ્વાસ અને ખુદદારી ધરાવનાર હતા ડોક્ટર વર્ગીસ કુરિયન। ગુજરાત રાજ્યમાં આવેલા આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા મિલ્ક સિટીની ઓળખાણ અપાવનાર વર્ગીસનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવારમાં 26-10-1921 રોજ કેરાલાના કેલિકટ ગામમાં થયો હતો। તેમના પિતા પુથેન પરક્કલ કુરિયન સિવિલ સર્જન હતા। વર્ગીસના માતાને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો, તેઓ પિયાનો પરથી અદભુત સંગીતના સુરો વહાવી શકતા। ચાર ભાઈ બહેનોમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા। તેમનું શાલેય શિક્ષણ ગામમાં પૂર્ણ કરી મદ્રાસની લોયલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં તેમણે BSc પદવી પ્રાપ્ત કરી, ત્યારબાદ ગિનવિડ્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાંથી ઇજનેરની પદવી પ્રાપ્ત કરી। કોલેજમાં પ્રવેશ સમયે માત્ર 14 વર્ષની ઉંમર હતી। વર્ગમાં સૌથી નાના ભાઈના વિદ્યાર્થી હોવાથી તેમને મોટે ભાગે હંમેશા એકલા જ બધો સંઘર્ષ કરવાનો આવ્યો। પરિણામે જિંદગીના પ્રથમ સોપાનથી જ વર્ગીસ સ્વાવલંબનના આગ્રહી બન્યા। વર્ગીસને ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સમાં અનુસ્નાતક થવાની ઈચ્છા હતી, તેથી બ્રિટિશ સરકાર દ્વારા ચાલતી શિષ્યવૃત્તિ મેળવી અમેરિકા અભ્યાસ માટે જવાનું ફોર્મ ભર્યું। તેમાં તેમની ડેરી ઇન્જિનિયરિંગના વિષયમાં પસંદગી થઈ। તે માટેની પૂર્વ શરત સ્વરૂપે તેમણે ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં બેંગ્લોર 8 માસની તાલીમ લેવા માટે જવું પડ્યું। ત્યાં તેમને પ્રથમ વખત ડેરી પ્રવૃત્તિના મૂળભૂત સિદ્ધાંતો સમજવાનો મોકો મળ્યો। ઈસવીસન 1946 મિશિગન ટેસ્ટ યુનિવર્સિટી અમેરિકામાં અભ્યાસ માટે ગયા હતા ત્યારે સ્કોલરશીપ આપનાર સરકારના સંતોષ ખાતર ડેરી એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસક્રમોમાં તેમણે પૂર્ણ કર્યા, પરંતુ અનુસ્નાતકની પદવી તો તેમણે ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સના વિષયમાં રિસ્ટ્રિક્શન સાથે પાસ કરી ઈસવીસન 1948 ભારત પરત આવ્યા। તારીખ 13-5-1949 શુક્રવારે ભારત સરકારના આદેશથી કુરિયને આણંદમાં પ્રથમવાર પગ મૂક્યો। મકાન ભાડે ન મળતા ડેરીની બાજુમાં આવેલું જૂનું ગેરેજ ભાડે રાખી ત્યાં રહેવાનું શરૂ કર્યું। સરકાર દ્વારા મળેલી અને ઓછી પસંદ એવી આ નોકરીમાં 8 માસ થયા હોવા છતાં ખાસ ઉત્સાહ નહોતો। વર્ગીસને એક દિવસ વિચાર આવ્યો, હું કંઈ કરતો નથી, મારે કંઈક કરવું તો જોઈએ જ। આવો વિચાર જેનામાં દેશ માટે પ્રીતિ હોય તેને જ આવે, આવું આત્મદર્શન કરી શકે તે જ સિદ્ધિના સોપાનો સર કરી શકે। કુરિયનના આણંદમાં આગમન પહેલા ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ નામની સંસ્થા સહકારી ક્ષેત્રે પાપા પગલી પાડી રહી હતી। જેમના નેતૃત્વમાં આ સંસ્થા કાર્યરત હતી તેવા ત્રિભુવનદાસ પટેલ સાથે કુરિયનની મુલાકાત થઈ। પરિચય ગાઢ બનતા વર્ગીસ તેની નિસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતાથી પ્રભાવિત થયા। મનોવન ત્રિભુવનદાસને પોતાના ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા, તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું। ખેડૂતોએ પોતાના ઢોરના દૂધ વેચાણમાં અન્ય વેપારીઓ કે દલાલો પર નિર્ભર ન રહેતા સહકારી પદ્ધતિ અપનાવી કુરિયનના સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો। આણંદ અમૂલ ડેરીની પ્રગતિ જોઈને સરકારના સહકારથી કુરિયને આણંદ મોડલ મુજબ માત્ર ગુજરાતમાં જ નહીં ભારતના ઘણા બધા રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના ઓપરેશન ફ્લડ સ્વરૂપે શરૂ કરી। ઓપરેશન ફ્લડના શિલ્પી તરીકે વર્ગીસ કુરિયનને ડેરી ક્ષેત્રે ભારતને સૌથી વધુ ઉત્પાદન કરતા દેશ તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કર્યો।
પશ્ચિમના દેશોમાં પશુપાલન ક્ષેત્રે ગાયોની સંખ્યા વધુ હોવાથી ગાયના દૂધમાંથી જ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવી માન્યતા હતી. ભારતમાં ભેંસોની સંખ્યા સવિશેષ હોવાથી કુરિયને ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવા સંકલ્પથી પાવડર બનાવવાનું એકમ શરૂ કર્યું અને તેમાં ખૂબ જ ઓછા સમયમાં સફળતા પણ મેળવી. અહીંયા વાત કરવામાં આવી છે ડોક્ટર વર્ગીસ કુરિયનની, જેમનો જન્મ થયો હતો 26/10/1921 ના રોજ કેરાલાના કેલીકટ ગામમાં. તેમના પિતા સિવિલ સર્જન હતા અને માતાને શિક્ષણ અને સંગીતમાં ખૂબ રસ હતો. તેમના ચાર ભાઈ બહેનની અંદર વર્ગીસ ત્રીજું સંતાન હતા અને નાનપણથી જ એમને બાળપણનું જે શિક્ષણ છે મદ્રાસમાં પૂરું કર્યું હતું. પછી તેમને ભૌતિક શાસ્ત્રમાં બીએસસી પણ મદ્રાસની લોયલા કોલેજમાં કરી અને ત્યાં ડિગ્રી મેળવી. પછી ગ્વિન્ડી કોલેજમાં એન્જિનિયરિંગની પદવી પણ પ્રાપ્ત કરી અને 14 વર્ષની અંદર એમને કોલેજની અંદર પ્રવેશ કરી ચૂક્યા હતા. તો આટલી નાની વયે કોલેજમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થી હોવાથી ત્યાં પણ તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે એ એન્જિનિયર બની જાય છે ત્યારે તે મદ્રાસમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની અંદર ઈસવીસન 1944 અંદર ત્યાં જાય છે. ત્યાં એપ્રેન્ટિસ તરીકે કામ કરે છે. પણ અહીંયા વસ્તુ એ બને છે કે જ્યારે વર્ગીસ ત્યાં વર્ક કરી રહ્યા હતા ત્યારે તેમના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર હોવાથી તે 3-4 વાર જમશેદપુર જાય છે અને જમશેદપુર પર જ્યારે પણ જાય છે ત્યારે તે વર્ગીસને મળવા જતા હોય છે. ત્યારે બધાના કંપનીની અંદર બધાને ખબર પડે છે કે આ ડાયરેક્ટરના ભાણે જ છે એવું બધાને ખબર પડવાથી ત્યાં વર્ગીસને કામ કરવું ગમતું નથી અને ત્યાં તે નોકરી છોડી દે છે પોતાની. અને બધા જ્યારે એને કહે છે, રિક્વેસ્ટ કરે છે કે તું ના જા, તો પણ તે નોકરી છોડી દે છે. અને જ્યારે રીઝન પૂછવામાં આવે છે, કારણ પૂછવામાં આવે છે, ત્યારે તે કહે છે કે હવે હું કુરિયન રહ્યો જ નથી, હવે બધા મને એક અમલદારનું ભાણે જ માને છે, તેથી મારે અહીંયા જોબ કરવી નથી, મારે અહીંયા નોકરી કરવી નથી. તો આવા એક આત્મવિશ્વાસ વાળા અને ખુદદારી ધરાવનાર વર્ગીસ કુરિયન હતા. તો અહીંયા પછી વર્ગીસને ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સમાં અનુસ્નાતક થવાની ઈચ્છા હતી અને એથી તે સ્કોલરશીપ લઈને અમેરિકા અભ્યાસ કરવા માટે જાય છે. પણ ત્યાં એમને ડેરી એન્જિનિયરિંગના વિષયમાં પસંદગી થાય છે એમની અને એ ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં બેંગ્લોરમાં 8 માસની તાલીમ લેવા માટે જાય છે. પછી પ્રથમ વખત ડેરી પ્રવૃત્તિના મૂળભૂત સિદ્ધાંતો સમજવાનો એમને મોકો મળે છે. એ વખતે 1946માં મિશિગન ટેસ્ટ યુનિવર્સિટીમાં અમેરિકામાં અભ્યાસ માટે ગયા ત્યારે સ્કોલરશીપ આપનાર સરકારના સંતોષ ખાતર ડેરી એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસક્રમો પણ તેમણે પૂર્ણ કર્યા. એમને એમાં રસ ન હતો પણ એમને ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સની અંદર રસ વધારે હતો. પણ સરકારે જ્યારે એમને સ્કોલરશીપમાં આપીને અમેરિકા અભ્યાસ માટે મોકલ્યા હતા તો એમના સરકારના સંતોષ ખાતર એમને ડેરી એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસક્રમો ત્યાં ભણે છે અને પૂર્ણ કરે છે. પરંતુ અનુસ્નાતકની પદવી તો તેમણે ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સની અંદર જ મેળવી અને ડિસ્ટિંક્શન સાથે એમને પાસ કરી હતી અને 1948માં એ ભારતમાં પરત આવે છે. પછી ભારત સરકારના આદેશથી તેમને આણંદમાં મોકલવામાં આવે છે અને આણંદમાં કુરિયન પ્રથમવાર 13/5/1949 ના રોજ આણંદમાં આવે છે. અહીંયા મકાન એમને ભાડે નથી મળતું, તેથી ગેરેજમાં રહે છે. એ પણ બહુ મોટી વસ્તુ છે કે મકાન ભાડે ના મળતા ગેરેજની અંદર એ ત્યાં વસવાટ કરે છે. ત્યાં પછી અહીંયા ત્યાં જે જોબ હોય છે એમની, જે નોકરી હોય છે એની અંદર એમને કોઈ રસ હોતો નથી. પણ જે એમને એવો વિચાર આવે છે કે હું કશું કરતો નથી તો મારે કંઈક કરવું જોઈએ, અહીંયા જો મને અહીંયા મોકલવામાં આવ્યો છે અને અહીંયા જો કામ કરું છું તો મારે કંઈક કરવું જોઈએ. તો અહીંયા એવું પણ કીધું છે કે જો આવો વિચાર એવા માણસને જ આવે જે માણસને દેશ માટે પ્રીતિ હોય ને પોતાના જીવનમાં કંઈક કરવું હોય. નહીં તો બીજા લોકો કેવા હોય કે જનરલી જોબ લાગી હોય તો જોબ કરે અને પોતાનું કામ કરે અને પગાર લે, બીજું કોઈ વિચારે નહીં. પણ વર્ગીસ કુરિયનને એવું નહોતું, એમને મનની અંદર એ વિચાર હતો કે મારે કંઈક કરવું જોઈએ. પછી એ આણંદ ત્રિભુવનદાસ પટેલને મળે છે અને આણંદની અંદર જે સહકારી ક્ષેત્ર જે સંસ્થા ચાલતી હોય છે, ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ જે એમની સહકારી સંસ્થા ચાલતી હોય છે, એ સરકારી સંસ્થાના પ્રણેતા જે ત્રિભુવનદાસ પટેલ છે એમને મળવાનું થાય છે વર્ગીસને. અને વર્ગીસને એમને મળે છે ત્યારે એમની જે નિસ્વાર્થ સેવા, એમની પરોપકારની ભાવના અને એમની અંદર જે મક્કમતા હતી, કામને કરી બતાવવાની જે ભાવના હતી, એ જોઈને વર્ગીસને ખૂબ જ ગમે છે અને એ મનોમન ત્રિભુવનદાસ પટેલને પોતાના ગુરુ માને છે. ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયન બંને મળીને આ સહકારી જે યોજના હતી એને આગળ લઈ જવાનું કામ કરે છે અને થોડા જ સમયની અંદર તે આ યોજનાને સક્સેસફુલી પાર પાડે છે અને ભારતની અંદર એનો પ્રચાર વધે છે. અને સાથે સાથે ભારતના ઘણા રાજ્યોની અંદર પણ એ દૂધ એકત્રીકરણની યોજના બનાવે છે જેનું નામ આપે છે ઓપરેશન ફ્લડ. અને આ ઓપરેશન ફ્લડને
જે શિલ્પી હતા વર્ગીસ કુરિયન, એમને ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કર્યો. પશ્ચિમી દેશોની અંદર એવું માનતા હતા ત્યાં ગાયોની સંખ્યા વધારે હોય છે, તો તેથી ત્યાં ગાયોના દૂધમાંથી જ ગુણવત્તાયુક્ત પાવડર બને, મિલ્ક પાવડર બની શકે તેવી તેની માન્યતા હતી. તો ભારતમાં ભેંસોની સંખ્યા વધારે હોવાથી વર્ગીસ કુરિયને આ વિષયમાં આગળ રિસર્ચ કર્યું અને એમને ભેંસોના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત પાવડર મળી શકે એ બનાવીને બતાવ્યો અને આ સંકલ્પને પૂર્ણ કરીને બતાવે છે અને સફળતા પણ મેળવે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે અહીંયા અટકીએ છીએ. આગળનો ભાગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઉપર જે આઈ બટન દેખાય છે તેને ક્લિક કરશો તો પણ તેની લિંક મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું તેની લિંક મૂકી દઈશ, જેથી તમે ઇઝીલી તે વિડીયોને જોઈ શકશો. અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક પ્રેસ કરો, બીજા સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. ઓકે, નેક્સ્ટ વિડીયો મળશે ત્યાં સુધી ટેક કેર, બાય બાય.